તો જય માતાજી, નમસ્કાર, હર હર મહાદેવ. તો તમે જોઈ શકો છો અત્યારે હું છું અમારા ખેતરમાં, સરસ મજાની આપણે પાડી. તમે જોઈ શકો છો કે આમાં અલગ અલગ પ્રકારના જે આપણે સબ્જી લગાવ્યા છે તમે જોઈ શકો છો. આ છે કારેલા, અને અલગ અલગ પ્રકારના આમાં જે નીચે જે સબ્જી લગાવ્યા છે એ તમને હું બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો એમ તક વિડીયો જોજો અને વિડીયોમાં બન્યા રહો. તો ચાલો તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતો હશે, અને સાથે સાથે નીચે પણ અલગ અલગ પ્રકારની જે નીચે જે સબ્જી લગાવી છે એ પણ તમને જોવા મળશે. તો બને રહેજો આજના વિડીયોમાં, તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ અત્યારે તમને જોવા મળતું હશે. તો નવો વિડીયો આપણે બનાવતા રહીએ છીએ ગામના, અને તમે જોઈ શકો છો કે મારા પાસે તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ જોવા મળતા હશે. તો આજના વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો એન્ટર વિડીયો જોજો આજનો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે કારેલી, અને તમે જોઈ શકો છો આ છે કલકા. સરસ મજાની વેલ તમે જોઈ શકો છો, વેલ લગાવી છે, અને આ ટોટલ જગ્યાએ તમે જોવા મળતા હશે કારેલાની સરસ મજાનો મંડપ બનાવ્યો છે. તો સરસ મજાની કેરી તમને અત્યારે જોવા મળતી હશે. તમે જોઈ શકો છો કે સરસ મજાના અત્યારે તમને જોવા મળતા હશે, અને મંડપ તમે જોઈ શકો છો આવી રીતે ખેતી કરે છે ખેડૂત દરેક, અને આવી રીતે સેલ કરે છે દરેક સબ્જીનું. તમે જોઈ શકો છો આ ટોટલ જગ્યાએ સરસ મજાની વાડી બનાવી છે. આખી વાડીમાં સરસ મજાના તમને અત્યારે જોવા મળતા હશે કારેલા, સાથે સાથે બે સિઝન લગાવી છે. આ છે તમે જોઈ શકો છો કલકી, અને સરસ મજાનો ભાવ પણ આમાં મળતો હશે જોઈ શકો છો તમે. અને હાલમાં આમાં પાણી પણ લગાવ્યું છે. હાલમાં તમે જોઈ શકો છો આ છે ખાતર નાખેલું છે. અને તમે જોઈ શકો છો એની ટેકનિક કઈ રીતે લગાવી છે. આ છે તાર, આપણા ઘરે પણ ઓર્ગેનિક વાડી આપણે બનાવી છે, તમે જોઈ હશે. તમે આ તાર લગાવ્યા છે તમે જોઈ શકો પ્લાસ્ટિકના છે, અને આ સુતરાઉ છે. આ સુતરાઉ તમે જોઈ શકો છો દોરી છે, અને એનો સપોર્ટ કઈ રીતે આપ્યો છે તમે જોઈ શકો છો. આ છે વાંસ, તો એને બાંધવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંથી તારથી. અને આખા ખેતરમાં સરસ મજાની વાડી તમને અત્યારે જોવા મળતી હશે, અને ટોટલ જગ્યાએ તારથી ના સપોર્ટ માટે જે આ વેલ હોય છે તમે જોઈ શકો છો. આ વેલના સપોર્ટ માટે તાર લગાવ્યા છે, અને સાથે સાથે આ સુતરાઉ, અને સુતરાઉ તરીકે ઓળખવામાં આવે છે, બોલવામાં આવે છે. તો બસ આવા જ વિડીયો જોવા માટે આપણે તમે સપોર્ટ કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. બસ આવી જ અવનવી આપણે જે ખેતરમાં લગાવતા શાકભાજી છે, અને કોઈ પણ પાક અમે બતાવીશું તમને, અવનવ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ. અને તમે જોઈ શકો છો અને ક્યારો કઈ રીતે છે, તો આમાં પાણી આવ્યું છે તમે જોઈ શકો છો. આ છે આમાં ગવાર પણ લગાવ્યો છે તમે જોઈ શકો છો. તો નીચે ખેતી પણ થાય છે નીચે, અને તમે જોઈ શકો છો આ ટોટલ જગ્યાએ ગવાર લગાવ્યા છે, અને ઉપર છે મંડપ, માડવો બોલવામાં આવે છે અમારી ગુજરાતી ભાષામાં. અલગ અલગ તરીકેથી અલગ અલગ બોલવામાં આવે છે અમારી ગુજરાતી, મોસ્ટ ઓફ અમારા ચરોતરમાં, અને માડવો બોલવામાં આવે છે. એમાં સરસ મજાની વેલ તમે જોઈ શકો છો કે તમને અત્યારે જોવા મળતી હશે. તો આમાં 2-3 દિવસમાં, અને જે તમે જોઈ શકો છો જે લગાવ્યા છે અને તોડવાના થઈ ગયા છે મોસ્ટ ઓફ, તો 2-3 દિવસમાં અને
સરસ મજાની સબ્જી આપણને મળી રહે છે અને શિયાળ કરતા હોય છે દરરોજ ખેડૂત. અને નીચે તમે જોઈ શકો છો કે આવી રીતે દોરી લગાવવામાં આવે છે અને સપોર્ટ માટે નીચે એને બીજ લગાવવામાં આવે છે ત્યારે બધાને ધીરે 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 ગ્રોથ કરે તેમ તેમ અને થોડી સરસ મજાની વેલ આમાં ચડી જાય છે. તમે જોઈ શકો છો કે આના તમે જોઈ શકો છો આ તમે આને આજે એના નોર તરીકે ઓળખવામાં આવે છે જેની જે નીકળે છે તે અને આમાં પીલા પણ કાઢવામાં આવે છે જેમ તમાકુમાં કાઢીએ છીએ તેમ અને જો અહીંથી નીકળે છે પીલા તો એને તોડવાના આવે છે તો સીધી તમે જોઈ શકો છો કે આમાં સરસ મજાની વેલ ઉપર ચડી જાય છે. આજુબાજુ તમારું સરસ મજાનું ઠંડક વાતાવરણ અને તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું વ્યૂ તમને જોવા મળતું હોય છે અત્યારે.